દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ક્યાં ઉદ્ભવી? તો દૂરના આપણે અહીંયા દાખલા તરીકે અહીંયા વિદ્યુત આવે છે, એ વિદ્યુતથી આપણી આસપાસથી ક્યાંય બનતી નથી, ઉત્પન્ન થતી નથી. વિદ્યુતનું ઉત્પાદન ઘણા કિલોમીટર દૂર થાય છે, 200, 500, 700, 1000 કિલોમીટર દૂર થાય છે. ઘણી વખત બીજા રાજ્યમાંથી વિદ્યુત આવે છે. તો આ વિદ્યુત જયારે એક જગ્યાથી બીજી જગ્યાએ જતી હોય, વાસ્તવમાં વિદ્યુત નથી આવતો પણ વિદ્યુત પાવર આવે છે. લાઈટ જતી મતલબ પાવર કટ થાય તો કે પાવર જતો રહ્યો. વિદ્યુત પુરવઠા બંધ થાય તો આપણે શું કહીએ છીએ? પાવર કટ થયો, પાવર જતો રહ્યો. તો પાવર, વિદ્યુત પાવર ની અંદર વિદ્યુત પાવર નું સમીકરણ તમને ખબર હશે. વિદ્યુત પાવર PVI, ઓકે? PVI છે, એમાં V બરાબર વોલ્ટ ને I બરાબર પ્રવાહ. તો વોલ્ટેજ અને પ્રવાહ સ્વરૂપે પાવર ટ્રાન્સમિશન થાય છે. આપણે વિચારીએ કે ધારો કે એક જગ્યા છે કે જ્યાં વિદ્યુત બને છે, તો આ જગ્યા છે. ધારો કે અહીંયા વિદ્યુત બને છે, તો અહીંયા વિદ્યુત બને છે, આને શું કહીશું? સોર્સ કહીશું. જ્યાંથી વિદ્યુત ઉત્પાદન થાય છે એ જગ્યાને સોર્સ. ત્યાંથી આટલે દૂર, ધારો કે ઘણા 100 કિલોમીટર કે 1000 કિલોમીટર દૂર આ જગ્યા વિદ્યુતનો ઉપયોગ કરવાનો છે. તો આ જગ્યાએ જ્યાં વિદ્યુતનો ઉપયોગ કરવાનો છે એને આપણે લોડ કહીએ. તો લોડ એટલે આ જગ્યા અમે યુઝ કરીશું કોઈ પણ રીતે, બલ્બ છે, ગમે તે રીતે લાઈટ છે કે ગમે તે રીતે આનો યુઝ કરવાનો છે ને અહીંયાથી એનું ઉત્પાદન થાય છે. તો આ એક આખું ચક્કર બને છે. ચક્કર દરમિયાન ઇલેક્ટ્રોન્સ ગતિ કરી અને આમ થઈને આમ આવશે. હવે સોર્સમાંથી જે વિદ્યુત બની એ ધારો કે 1000 વોટ છે. 1000 વોટ ની વિદ્યુત વાયરમાં આવે, પણ વાયરમાં જયારે પણ ચાર્જિસ ફ્લો થાય, જયારે વિદ્યુત પાર ગતિ કરે, તો એ જે પોઝિટિવ લેટેસ્ટ પોઈન્ટ છે એની સાથે કોલાઇડ થાય, અથડાય. પહોંચી વળવા માટે, આ લોસ ને દૂર કરવા માટે એન્જિનિયર એક નવી રચના કરી. પાવર છે, પાવર પી આપણે કઈ રીતે લખી શકીએ? PVI. તો પી ને બે પ્રકારે લખીએ, પાવર PVI1V2I2. આ 1000 ને આ રીતે પણ લખી શકીએ આપણે, કેવી રીતે? 100×10, ઓકે? ધારો કે આ 100 VI, તો 100 વોલ્ટ છે અને I શું છે? ઓકે, V1 I1 I2 વેલ્યુ છે. આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ, 1000×1 પણ લખી શકીએ, V2 I2. ઓકે, ધીસ ઇઝ VI. અલગ અલગ પ્રમાણે લખી શકીએ. કેટલીક વખત આપણે 10000×0.1 પણ લખી શકીએ. 1,00,001 પણ લખી શકે. આ V ની વેલ્યુ છે, આ I ની વેલ્યુ છે. દરેક વખતે લોસ નીકાળીએ. ચલો, ઇલેક્ટ્રોન જ્યારે ચાર્જિસ જ્યારે ફ્લો થાય ત્યારે એ લેટેસ્ટ પોઈન્ટ પર ટકરાશે. ટકરાઈ અને શું થશે? તે પોતાની એનર્જી આપશે અને લેટેસ્ટ પોઈન્ટ વાઇબ્રેટ થશે. ને વાઇબ્રેશન થવું એનો અર્થ થયો ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય
ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય તો ઉષ્મા ઉર્જાનો જૌલ ઉષ્માનું સૂત્ર શું છે? આઈ સ્ક્વેર આર. ઓકે, અહીંયા આઈ કેટલા છે? ટેન. આ કેસમાં આઈ ટેન છે. ધારો કે આર આઈડિયલી આપણે એવું માની લઈએ કે વન ઓમ છે, આઈડિયલી વન ઓમ છે, તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ આ કિસ્સામાં આઈ કેટલો છે? ટેન. તો ટેન સ્ક્વેર ઇન્ટુ વન, તો એચ બરાબર 100 જુલ વ્યય થઈ ગયા. 100 જુલ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ લઈએ તો પર સેકન્ડ 100 જુલ વ્યય થાય. હવે તો એનો અર્થ કે આ તો બધું વ્યય થયો. આ કેસમાં કેટલો વ્યય થયો? 100 જુલ વ્યય, 100 જુલ વ્યય થઈ ગયો. હવે આ બીજા કેસમાં વાત કરીએ. આ કેસમાં, આ કેસમાં આઈ કેટલા છે? વન. તો અહીંયા જો એચ બરાબર લઈએ તો આઈ સ્ક્વેર, વન સ્ક્વેર ઇન્ટુ વન, તો એચ બરાબર કેટલો વ્યય થયો? વન જુલ. તો આ કેસમાં કેટલો વ્યય થયો? વન જુલ. તો આમાં ઓછો વ્યય થયો, આમાં વધારે વ્યય થયો. વધારે વ્યય થયો. અહીંયા લઈએ તો પોઈન્ટ વન લઈએ, સેકન્ડ આ થર્ડ કેસમાં, તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ 0.1 સ્ક્વેર ઇન્ટુ વન, 0.01 એચ, નહીવત લગભગ ઝીરો, 0.01 લઈશું તો લોસ ઓફ એનર્જી બહુ ઓછી થશે. તો આ શું કર્યું? તો આપણે અહીંયા જો વોલ્ટેજ 100 હતા અને કરંટ કેટલો હતો? 10. એના બદલે અહીંયા વોલ્ટેજ કેટલા કરી નાખ્યા? 10,000. વોલ્ટેજ ને ઇન્ક્રીઝ કર્યા અને કરંટ ને શું કર્યો? ડિક્રીઝ કર્યો. હજુ વોલ્ટેજ ને ઇન્ક્રીઝ કરીએ છીએ, કરંટ ને શું કરીએ છીએ? ડિક્રીઝ કરીએ. એ પ્રમાણે લોસ ઓફ એનર્જી ઓછી થાય છે. તો અહીંયા વોલ્ટેજ ને ઊંચા કરવા જેને હાઈ વોલ્ટેજ કહેવાય, હાઈ વોલ્ટેજ, અને વોલ્ટેજ ને નીચા કરવા તો લો વોલ્ટેજ. તો હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ કરી અને જયારે ટ્રાન્સમિશન કરવામાં આવ્યું તો હાઈ વોલ્ટેજ પ્રવાહ જો ટ્રાન્સમિશન કરવામાં આવે એવી રચના કરી કે અહીંયાથી 100 વોટ ગયો હતો તો અહીંયા પણ કેટલો મળી શક્યો? 1000 વોટ. તો લોસ લગભગ ક્યાં સુધી લઈ ગયા? આપણે ઝીરો સુધી. ને આ માટે આપણે શું કરવું પડે? ઓફકોર્સ વોલ્ટેજ ને હાઈ કરવા પડે. 100 તો રાખ્યું પણ આપણે શું કરીએ? 100 ને આપણે ઘણી રીતે લખી શકીએ, 1000 ઇન્ટુ 1, 10,000 ઇન્ટુ 0.1. તો આ જે વોલ્ટેજ હાઈ લઈ જવા અને કરંટ ને ધીમ ઓછો કરવો, તો આ જે રીત છે એને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કહેવાય. દૂરના અંતરેથી જયારે પણ પાવર ટ્રાન્સમિટ થાય તો હાઈ વોલ્ટેજ. હવે હાઈ વોલ્ટેજ લઈ જવા માટે શું કરવું પડે? તો ટ્રાન્સફોર્મર ઉપયોગ કરવો પડે. નીચા વોલ્ટેજ માંથી હાઈ વોલ્ટેજ લઈ જવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય એ ટ્રાન્સફોર્મર ને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે એ વોલ્ટેજ હાઈ કરે છે અને કરંટ ને શું કરે છે? લો કરે છે. જ્યાં આગળ વિદ્યુત મથક માંથી વિદ્યુત બને છે ત્યાંથી અહીંયા સુધી કેટલા ને કેટલા વોલ્ટેજ થી આવે તો વ્યય વધી જાય, તો શું કરવામાં? વોલ્ટેજ હાઈ કરી દે અને કરંટ શું કરી દે? લો કરી દે. હવે મગજમાં અહીં આવું જોઈએ કે વોલ્ટેજ હાઈ કરંટ લો નો અર્થ શું થયો. એટલે મગજ એક વાત વિચાર લે કે એક કંડક્ટર છે, આ પ્રમાણે એક કંડક્ટર છે, કંડક્ટર ના એક આડછેદ છે. પ્રવાહ નું સૂત્ર શું? એકમ સમયમાં આડછેદ માંથી પસાર થતા વિદ્યુત ભાર ની સંખ્યા ને વિદ્યુત પ્રવાહ કહે છે. તો 1000 વિદ્યુત ભાર પસાર થાય અને દરેક પાસે 1 વોટ ઊર્જા હોય તો પાવર કેટલો થયો? 1000 વોટ થયો. ઓકે, આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીએ તો હવે શું થશે? તો કે 10 ગણો ઇન્ક્રીઝ કરીએ વોલ્ટેજ તો હવે 1000 વોલ્ટ તો હશે જ, પાવર તો કેટલો હશે? 1000 વોલ્ટ, પણ 10 તો પ્રત્યેક પાસે કેટલો હશે? 100. તો 1000 વીજભાર ના બદલે 10 વીજભાર જ પસાર થાય, દરેક પાસે 100 વોટ પાવર હોય.
તો 10 વિદ્યુતપાત ને 1000 વિદ્યુતપાત ને વધારે અવરોધ લાગે, 10 વિદ્યુતપાત ને કેટલો લાગે? ઓછો અવરોધ લાગે, પાવર વધારે થઈ ગયો. ખ્યાલ આવે છે? તમે એક જ વિદ્યુતભાર મોકલો 1000 વોટ વાળો તો એને અવરોધ ઓછો લાગે, પાવર તો એટલો ને એટલો જવાનો. ખ્યાલ આવે છે કે નહીં? તમે 50 માણસો ને એક એક વસ્તુ આપી મોકલો છો, 50 માણસો ને એક એક વસ્તુ આપી મોકલો તો 50 જણા ને જવું પડે. એક જ બાળકને 50-50 વસ્તુ આપી મોકલી દીધું હોય એમ. જો વોલ્ટેજ ઓછા, એનો અર્થ શું થયો કે દરેક વિદ્યુતભાર પાસે વોલ્ટેજ નું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે વિદ્યુતભાર વધારે અને વોલ્ટેજ વધુ, તો દરેક વિદ્યુતભાર પાસે વોલ્ટેજ પાવર કેટલો વધુ, તો વિદ્યુતભાર ઓછા નીકળશે તો અવરોધ ઓછો લાગવાનો. ખ્યાલ આવે છે? કઈ મગજમાં બેઠી આખી વાત? આખી વાત મગજમાં બેઠી? 1000 વોલ્ટ નો વીજભાર, દરેક પાસે 1 વોટ હોય તો 1000 વીજભાર ને જવું પડે, જવું પડે. પણ 1000 વોટ માં વીજભાર દરેક પાસે 10 હોય તો કેટલા જશે? 100 જશે ને. 1000 વોટ નો વીજભાર દરેક પાસે 100 હોય તો કેટલા જશે? 10 જ જશે. તો પેલા 1000 ને કોલાઈડ થવું પડતું, ડ્રિફ્ટ વેલોસિટી અનુભવવી પડતી વિદ્યુતભાર પર, એ તો અસર થવાની. તો એ 1000 પર અવરોધ વધારે લાગતો હતો, તો વ્યય કેવો થતો હતો? વધારે થતો હતો. તો આપણે શું કર્યું? વિદ્યુતભાર ઓછા મોકલીએ છીએ, સ્ટેપ અપ કરીને વિદ્યુતભાર ઓછા મોકલીએ છીએ, પણ દરેકની એનર્જી આપણે શું કરીએ છીએ? ઇન્ક્રીઝ કરી દઈએ છીએ, ઇન્ક્રીઝ કરીએ છીએ. તો 1000 વિદ્યુતભાર 1 વોટ લઈ જાય, એના બદલે આપણે 100 વિદ્યુતભાર મોકલીએ, 10 વોટ આપી, તો 100 વિદ્યુતભાર ને 10 ગણો અવરોધ ઓછો લાગશે. હજુ આપણે ઇન્ક્રીઝ કરીએ શું? તો કે મારે કઈ 10 જ વિદ્યુતભાર મોકલવા છે, દરેક ને 100 વોટ આપવો છે, તો 10 જ વિદ્યુતભાર પર અવરોધ લાગશે. એનો અર્થ એવો થયો કે સ્ટેપ અપ કરવાથી અવરોધ ઓછો લાગે. ઓફકોર્સ આપણી પાસે અવરોધ નું પણ સૂત્ર છે, મેથેમેટિકલી પણ આપણે જાણીએ છીએ કે જો એચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર, આઈ ઘટે બરાબર, એ સિવાય વી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી આઈ. તો પી ઇઝ ઇક્વલ્સ ટુ વી એમ ના એમ, અને આઈ ને વી અપોન આર, તો પી ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર અપોન આર. વી વધે ને આર ઘટે તો પાવર તો વધવાનો જ. ઓકે, તો પાવર સાથે પી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. પાવર વધે તો અવરોધ ઘટે, પણ ક્યારે? પ્રત્યેક વિદ્યુતભાર નો પાવર વધે તો અવરોધ ઘટે. ખ્યાલ આવ્યો તમને? તો આ થઈ ટ્રાન્સમિશન ની જરૂરિયાત, દૂરથી આવે છે. હવે બસ આપણે જયારે લખવાનું છે, એ શું લખવાનું છે હું તમને સમજાવી દઉં, એટલે તમે એનું વર્ણન સમજી શકો, કારણ કે આપણે સમજાવવું તો પડશે, આપણે સમજી ગયા છીએ. તો બહુ દૂરના પાવર સ્ટેશન માંથી જે વિદ્યુત પ્રવાહ બને છે, એ વિદ્યુત પ્રવાહ જયારે એક બીજા સ્થળે જાય છે, ત્યારે એ વીજ પ્રવાહને દૂર સુધી મોકલવામાં આવે, તો પી ઇક્વલ ટુ વીઆઈ અનુસાર વી વોલ્ટ અને આઈ પ્રવાહ છે. તો આ પાવર જાળવી રાખવા માટે અને વ્યય ઓછો કરવા માટે વિદ્યુતભારને હાઈ વોલ્ટેજ બનાવવામાં આવે છે. હાઈ વોલ્ટેજ બનાવવા માટે ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજને શું કરશે? ઊંચા કરશે. ત્યાંથી ઊંચા કરીને હવે આપણે ટાર્ગેટ સ્થળ સુધી મોકલી દીધા, મોકલી દીધા. હવે ત્યાં આગળ આપણે ઉપયોગ કરવો છે, તો ત્યાં આગળ આપણે ઓછી જરૂરિયાત છે, તો ત્યાં એક ટ્રાન્સફોર્મર લગાવીને સ્ટેપ ડાઉન કરી દીધા. સ્ટેપ ડાઉન કઈ જરૂરિયાત મુજબ મોકલી દીધા. ઘણી વખત નથી કહેતા કે 1000 વોલ્ટ ની લાઈન જાય છે, 1000 વોલ્ટ ની લાઈન જાય છે, જયારે આપણે અહીંયા આવે છે ઘરમાં આવે છે 220 થી 230 વોલ્ટ ની લાઈન આવે છે. તો આપણા સોસાયટીના દરેકે દરેક જગ્યાએ ડીપી લાગેલી હશે. તમે હાલ રસ્તા પર પાવર ટ્રાન્સમિશનની વ્યવસ્થા દેખશો તો ઊંચા થાંભલાની એક વ્યવસ્થા દેખાશે. જે ઊંચા થાંભલા છે ને, એ ઊંચા થાંભલા એ હાઈ વોલ્ટેજ લાઈન લઈ જાય છે, એમાંથી ડાયરેક્ટ કોઈ ઘરમાં નહીં આપે. પણ જયારે કોઈ સોસાયટીમાં કે કોઈ ઘરમાં આપવું છે, ઊંચા થાંભલામાંથી સીધે સીધા વાયર ક્યાં જશે? એક ડીપીમાં જશે, જેને તમે ડીપી કહો છો, ધેટ ઇઝ ટ્રાન્સફોર્મર. આપણા ક્લાસની બાજુમાં લાગેલું છે ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરમાં જશે, અમારી સોસાયટીનું લાગેલું છે. તો એ ટ્રાન્સફોર્મર ની અંદર જયારે મેઇન પાવર આવશે, ત્યાંથી પછી જરૂરિયાત મુજબનો, ઘરની જરૂરિયાત મુજબનો વોલ્ટેજ, મતલબ સ્ટેપ ડાઉન અહીંયા લાગે છે સ્ટેપ ડાઉન, અને પાવર ટ્રાન્સમિશન ની જગ્યા લાગે છે કેવો હશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે. તો જરૂરિયાત મુજબ વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે કોનો રોલ છે? ટ્રાન્સફોર્મર નો રોલ છે. બીજા નાના ધોરણે પણ આપણે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ. દાખલા તરીકે આપણા ઘરમાં 220 થી 240 વોલ્ટ આવે છે,
એટલું આપણે મોબાઈલ ની બેટરી ને આપી દીધો હોય તો 1000 માં બેટરી પૂરી થઈ જાય, તો તમારા ચાર્જર ની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. ચાર્જર ની ઉપર વાંચો 9 વોલ્ટ, 12 વોલ્ટ, 6 વોલ્ટ એવું લખેલું હોય છે. એ જરૂરિયાત મુજબના વોલ્ટ માં કન્વર્ટ કરી, મતલબ કે સ્ટેપ ડાઉન કરી અને તમારી બેટરી ને પૂરતો પ્રવાહ આવે છે. સ્ટેપ ડાઉન કેટલીક જગ્યાએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની પણ જરૂર પડે છે, ફોર એક્ઝામ્પલ વેલ્ડિંગ માટે, બરાબર. ઘણી જગ્યાએ હાઈ વોલ્ટેજ ની જરૂર પડે છે, સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ ઘણા બધા જગ્યાએ જરૂર પડે છે. તો જ્યાં જ્યાં જે પ્રમાણે જરૂર હોય એવું ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. તો આ થઈ વિદ્યુત ટ્રાન્સમિશન અને ટ્રાન્સફોર્મર ની જરૂરિયાત.